સુરતના પીપલોદ ખાતે માનસિક બીમાર યુવતી તેના ભાઈ સાથે કારમાં બહાર ગઈ. એના દરમિયાન ભાઈ પાન ખાવા નીચે ઉતર્યો હતો. પાન ખાઈ કારમાં જતા યુવતી ગાયબ થઈ ગઈ હતી. શોધખોળ બાદ યુવતી જગ્યાએથી થોડે દૂર મળી આવી હતી. જોકે યુવતીના શરીર પર લાલ ચકામાં જોવા મળતા પરિવારે કંઈક અજુગતું થયા હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન યુવતીને લઈ જનાર યુવક ઝડપાયો હતો. પોલીસે યુવતીનું મેડિકલ કરતા અઘટિત ઘટના બન્યાનું ડોક્ટરોએ સાફ ઇનકાર કર્યો હતો. જેથી ઉમરા પોલીસે છેડતીનો ગુનો નોંધી સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે. જે દરમિયાન એક યુવક શંકાસ્પદ હિલચાલ સાથે જોવા મળ્યો હતો. તે પણ એ જ દુકાને આવ્યો હતો અને જ્યાં યુવતીના ભાઈએ પાન લીધું હતું. પોલીસે દુકાન પર જઈને તપાસ કરી પેટીએમના ટ્રાન્ઝેક્શનની મદદથી ઓમ રાજકુમાર શર્મા નામના યુવકની પૂછપરછ કરતા યુવકે જણાવ્યું હતું કે યુવતીને લલચાવી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. જે છે એક દુકાન ઉપર જાવીને ત્યાં જે વસ્તુ પરચેસ કરે અને એમાંથી જે પેટીએમથી પછી જે પેમેન્ટ આપ્યા હતા એ પેમેન્ટમાંથી જે લિંક મળ્યો અને એના આધારે જે છે એક માણસ આઇડેન્ટિફાઈ થયો અને એની પછી પૂછપરછ દરમિયાન એ પોતે જે છે સ્વીકારેલ કે જે બનાવ કરેલ હતો એ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હતો. એનો જેનો નામ જે છે જે આરોપી આ ગુનામાં જે આઇડેન્ટિફાઈ થયો છે એનું નામ ઓમ રાજકુમાર શર્મા છે અને એ કૃત્યને અંજામ આપેલ હતો. પોલીસ દ્વારા જે છે એને વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને તપાસ જે છે એ અત્યારે. આપનું સ્વાગત છે. અન્ય સમાચાર પર નજર કરીએ. અમદાવાદ એલિઝ બ્રિજ પોલીસે પેટ્રોલિંગ સમયે એક શંકાસ્પદ યુવકની તપાસ કરતા ચિરાગ દાતણીયા નામના આ યુવક પાસેથી સોનાના દાગીના અને વિદેશી ચલણી નોટો મળી આવી. પૂછપરછ કરતા તે કોન્ટ્રાક્ટ પર બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે અને તેણે પત્ની સાથે મળીને બેંકના લોકર ખોલી ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે. જેને લઈને પોલીસે તપાસ કરતા બેંકના બે લોકર ખોલીને લાખો રૂપિયાના કિંમતી દાગીના અને ચીજ વસ્તુઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી કેટલાક ગ્રાહકો લોકરનો ઉપયોગ કરતા ન હતા અને લોકરનો ચાર્જ પણ ચૂકવતા ન હતા, જેથી આવા દરેક લોકરોની કિંમતી ચીજવસ્તુઓ બેંકના અધિકારીઓ ગણતરી કર્યા અને અન્ય ચાર લોકરમાં સામાન મૂક્યો હતો. જે ચાર લોકરમાં રહેલ કિંમતી વસ્તુઓ પર બેંકના પટ્ટાવાળા ચિરાગ દાતણીયાની નજર બગડી હતી, જેથી લોકરમાંથી ચોરી કરવાનો પત્ની સાથે પ્લાન કર્યો, જેમાં આરોપી ચિરાગે તેની પત્ની અર્ચના દાતણીયાની ડમી ગ્રાહક તરીકે બેંકમાં બોલાવી અને રજીસ્ટ્રેશન બુકમાં ખોટી એન્ટ્રી કરી લોકર રૂમમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં પટ્ટાવાળા તરીકે કામ કરતો આરોપી ચિરાગે અગાઉથી બે લોકરમાં રહેલી કિંમતો સામાન કાઢી દીધો હતો, જેમાં લોકર રૂમમાં પત્ની અર્ચના અંદર આવતા જ કિંમતી સામાન બેગમાં મૂકી જતી રહી હતી, જેના થોડા દિવસ બાદ ચિરાગ કિંમતી સામાનવાળો બેગ લઈ જતા પોલીસના હાથે પકડાયો અને લોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.